એટલે બે વસ્તુ જરૂરી છે. એટલે ટાયર ને હવાએ કીધું, હું કોઈ વસ્તુ ભૂલી નથી ગયો. આ તો પછી સમય પ્રમાણે મેં આમાં મૂકી દેવું હોય એટલે પછી અને આ આ જે બધું મૂકું હું કામ, ઓલા ઉતાવળાથી વૈયા ગયા ને એ હાંભળા વગીટા રહી જાય યાર, એ મોનોપોલી છે યાર. હવે તમે સાવધાનથી સાંભળો, પ્રોગ્રામ ચાલુ થાય છે. મેં કીધું ને ફાઉન્ડેશન બાંધ્યું છે એટલે ટુકડા ટુકડા મૂકી દીધા થાય, હમણાં રંગોળી આખી પૂરી નહોતી, એક રંગાય મૂક્યો, એક રંગાય મૂક્યો, વિશ્વમાં ઢબઢબતો હતો. કાં કેમેરાવાળા ભાઈ આવે ને તમને બેટરી વહી ગઈ, ચડાવો બીજી હાલો. વા અરે હવે તો કેવું બધું આવી ગયું, કાં કે તમે આપણે લગ્ન છે તો આરામ બરોબર કેમેરું હોય તો રામ રામ કરો. અને અત્યારે તો કેવા લગ્ન થાય, ઓહો એવા ડેકોરેશન. હમણાં હું એક લગ્નમાં ગયો ને પેથા ભાઈ, તો ફટાકડા આવ્યા, ફટાકડો ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય, વેવાઈનું નામ લખાવેલું હોય ત્યારે ખુરું દિન બધું ખુલી જાય પાછું. કેવા તાણીમાં પૈણ્યા, એને બદલે અત્યારે તમે જુઓ તો ખરા, એ ડાયાબિટીસ હોય એ દહ દહ ઢેફલા ખાઈ જાય, કારણ કે પીરવવાવાળા જેવા. એ વળી મુંબઈથી આખી ટીમ આવી હોય, વળી 80 વર્ષના બાપા કે લાય લાય ગગી તને થોડી ના પડ્યા હે, ગોટો વળી જાય ગગી નો દીકરો હતા. હું ગગી ગગી તો વહી જાય ડોહી આગળીએ ઘીરે, અને ગગો હલવાઈ જાય હકીકત છે ને ભાઈ. હે રાજા મહારાજા ઉપાય નહોતી એવી બગ્યુમાં વરરાજો પણમાં જાય, અને 300-300 રૂપિયાના ભાડે જોઈ એટલા ડ્રેસ ભાડે મળે, ફેરે ફેરે વરરાજા કપડાં બદલાવે. બોલો હકીકત, આમ કોકના લગ્નમાં જાય તો એમ થાય પાછા, એટલે કોકની જાનમાં હજી જાય એમ બધી. તમે તમે તમારી રીતે નિર્ણય ન કરો યાર. હા કા મૂકા અમારો દીકરો ખરે ખરો પેલા બધા વડીલોને ખબર છે, પેલા પેલા જો ગાડામાં જાન જતી. હે એ વરરાજાને આમ હળદર બળદર આગલે દે, વળી પીઠીને એવું સોળ્યું હોય તે દીધ માઇન થોડોક થઈ ગયો હોય, અને વળી પાછું આખું ઘર એમ કે ભાઈ તારે જો આમ ધીમું ધીમું બોલવાનું, માંડવામાં ધીમું ધીમું હાલવાનું, તારે મોઢે ભાર હોય તારે તો બોલવાનું જ નહીં, અણવરને કહી દેવાનું બધું, અણવરે તાજો હોય. અણવરે પણ સરહનું ગોયું હોય. એ વળી એની પાસે વળી ધાણા ને એની કોથળી એમ એની વળી કેવેન્ડર ને એ બધી વળી નાખેલી હોય, જે લેચો ચીકદેટ લેચો તારા ઘરની નાખી ને બે સુડિયા. કેવું આમ લગ્ન મજા ભલે, આમ હતી નહીં બીજી વસ્તુ પણ આમ મજા આવતી. એ વળી આમ વરરાજા એ વળી તોડા પહેર્યા હોય ને ખડક ખડક જાતો હોય. વચ્ચે સોરી યાદ આવ્યું એટલે કહી દઉં, માફ કરજો. મેં પહેલાં કીધું ને કે નાની એવી ભૂલ એક ઘટનાને ભયાનક કરી નાખતી હોય. હમણાં જે ઘટના ઘટી રંગોળા, એક નાની એવી ભૂલ સાહેબ કેટલા પરિવારમાં દેકારો કરી નાખ્યો. મોટરસાયકલ લાખ નું લ્યો ને તે 300 રૂપિયાનું હેલ્મેટ લેજો ભાઈ. એક ડ્રાઈવરે સહેજ ભૂલ ન કરી હોત તો એ પ્રસંગ દીપી તો જાત, પણ કેટલો પરિવાર જીવી જાત સાહેબ. એટલે
આપણે જાનમાં બે વડીલોને આગળ સાઈન બેહાડતા ગઢા ગાડાવાળા. આપણે એમ કહીએ ને ગામ હોય ને એક વાણિયાનું ઘર રાખતા, લંકામાં એક વાણિયાનું ઘર હતું, સુધનવા નામનો વાણિયો હતો. એ આ રામાયણમાં જાય નથી, તમારે મારી પાસે આવવું પડે વાડીએ. હા આપણી રામાયણ નોખી હોય ભાઈ, આવો પછી કઈ પછી કઈ બધું કઈ પણ હતો. હા ઘણી વાર આપણે પાત્રોને અમુક વાંચ્યા વગર દાંતમાં કાઢી નાખતા. ઓલો વૈદ્યનું નામ શું બાબુ? સુષેણ વૈદ્ય, એટલે શિવના 11 રુદ્રમાંનો એક રુદ્ર છે. નલની બે રુદ્ર છે, તમે આ 10 રુદ્ર, 11મો હનુમાન, બીજા રુદ્ર ક્યાં? થોડીક વાંચો ક્યારેક, આ બધું રાખવું જોઈએ. આપણે કોઈ પૂછે એનો જવાબ આવો તો આપી જ દેવો. હા ભગવાન રામનો કેટલામાં અવતાર એ આપણને ખબર ન હોય, એ તો લઈ લીધો એણે અવતાર. અમારે પ્રેમદા બાપુની અમારે કથા, પ્રેમદા બાપુ છે આપણે દૂધરેજવાળા, અને સાબરમતી જેલમાં, અને ત્યારે હું જેલમાં એટલે પ્રોગ્રામમાં એમ. હા તમને એમ થાય કે વળે એણે શું કર્યું, કાંઈ નહીં પ્રોગ્રામ કર્યા કેમ? જેલમાં ગયો 4500 કેદી બાપુ. એટલે મને આમ ક્યારેક ક્યારેક આમ સ્થળ ભૂલાઈ જાય, હું ક્યાં સૌ એમ. પછી પ્રોગ્રામ દઉં છું ને સામે બધા સાંભળે છે, ક્યાં સહી નહીં ભૂલી જાઓ, પૃથ્વીના ગોળા ઉપર શહીદ થાય. અને કોઈ દી માન અપમાન કોઈ દી નહીં જોવાનું, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં બેહો છો ને એ બધાથી ઊંચું સ્થાન છે. આશા કરીને આગળ આવીને પછી આપણે પછી ઓલું કરતા, પણ પૃથ્વી ગોળ છે, તમે જ્યાં બેહો ત્યાં બધાથી ઊંચા છો. હા અને જ્યાં સહી ત્યાં બરાબર છે. હા આપણે રાષ્ટ્રપતિ છે તો શું કરી લે એ મને કહો તમે. હે ટ્રમ્પ ભાઈ આવ્યા હોય તો આપણે શું કરી ગયો? તો મોદી સાહેબ છે, બધી તૈયારી છે. અને હમણાં તો કર્ણાટકમાં કન્નડ ભાષા આવી ભાષા બોલતા, હું હા તૈયાર તૈયાર, અને કોઈ નો આંબે. હા રાહુલભાઈને હમણાં હુઈ જ જવાય થોડાક, એમ આને કહેવાય તું હમણાં કહો કાઢલે ભાઈ. આના કરે દરેક રાજ્યની ભાષા શીખી જાવી ના કરવું એ કંઈ નાની મના ખેલ છે. મને મને રાષ્ટ્રપતિ બનાવે જ નહીં કોઈ. યથા ભાઈ મને એક દી પૂરતો બધે લાગુ બિહાડી ગયો ને, એક દી પૂરતો હું એક એક વસ્તુ કરી નાખું. કેવું ખબર? બોલું ત્રણ છોકરાઓને ફોર્મ ની ભરવાની છે ને, એવું છે ને કાંઈક, એ કાયદો હું કાઢી નાખું. સમજ્યા? કાયદો એ નાખી દઉં કે જેને ફોર્મ ભરવું હોય એનો દીકરો ફરજિયાત એક મિલિટરીમાં હોવો જોઈએ, અને પછી દેશ વિશે ભાષણ કરો. એ તો જેના જાયા શહીદ થયા હોય જનેતાને પૂછો કે દેશની શહીદી શું કહેવાય, રાષ્ટ્ર ધર્મ શું કહેવાય. એટલે એવું પણ હું થાય એનું રાષ્ટ્રપતિ નહીં થવું. તમે તમે કે ચિંતા ન કરતા, નગર જણા ફોર્મ ભરેલા છે, એને નવું કાઢ્યું માઇન્ડ સર્પ સાટો નવી સોવણી હિવડાવી દે આવું. ના અહીંયા સરપંચો ઘણા બેઠા છો, સેવા કરજો મારો બાપ ગામની જેટલી થાય એટલી. ભગવાને તમને બનાવ્યા હતા, આપણે નહીં. જે કાંઈ થઈ રહ્યું છે એ ભગવાન આપણા હસ્તક કરાવે છે. આ બોડીનો કોઈક ઉપયોગ કરે છે, અંદર કરવાવાળું કોઈક જુદું છે. આ ખાસ ધ્યાન રાખજો, માયાયનની તેવડ જ નથી પ્રોગ્રામ દઈએ કે, પણ માયાયનની બોડીનો કોઈક ઉપયોગ કરી જાય તો તું આવું ગાડીમાં બોલીએ કુન બેઠો બેઠો ન બોલાય ગાડીમાં. તમને હાવ નરવ સંતો બાપુની રઘુ બાપુની સાક્ષીમાં કહું સાહેબ, કે ગાડીમાં જાય છે ને બાપુ ત્યારે ખરેખર આત્મા વગરનું ખોળિયું પડ્યું ને, એવા લોથ પોથીને પડ્યા ત્યારે એમ થાય કે અંદર કોઈક અવતાર હતો તો વયો ગયો. આ નરું સત્ય, કોઈ પણ તમે જે કાંઈ છો એ તમારા બોડીનો કોઈક ઉપયોગ કરે છે, બાકી કરી કોક જાય છે. એટલે કેવલ ને કેવલ બુદ્ધિને બરોબર પવિત્ર રાખજો, અને પછી જોજો જે ક્ષેત્રમાં જાઓ એમાં તમને મજા આવે. નકર એક રાતના 3.5 લાખ આપે કોઈ, મારો બાપોએ આપે માયા એને કડિયા કામમાં કોઈ તગારા ઉપાડવા ન લઈ જાય સાહેબ. આ તમને શોખું કહું અને કર્યું છે મેં, તળાજા મહુવા તળાજા મહુવા. એમાં ઘણા ગામ આવે, બોર્ડ એક થોડું આવે તળાજા મહુવા. બોર્ડ અમારું ગામ છે, હું એક ડ્રાઇવિંગ કર્યું છે ભાઈ, બધાને તેદુના મને ઓળખે ખબર છે.
અરે સાહેબ, બડલીના ડ્રાઈવર તરીકે સુરત બસ લઈને જાય, તેથી હાદા સ્ટેરિંગ. નો સ્લીપિંગ, ઓનલી પુશ બેગ. હકીકત છે, પણ આ બધાની કૃપા. હું મારું વાલીને જ વાત કરતો, પણ હું જેથી જે બસમાં જવાનું હોય ને એ બસ ફૂલ થઈ જતી. માણસો બુકિંગ એ કરાવતા, માયોભાઈ કઈ બસમાં છે એ બસમાં અમને બુકિંગ આપો. કારણ કે કોઈ નાનું બાળક તેડી માં સીટમાં હુઈ ગઈ હોય ને તેવી બ્રેકે ન થાય કે એનું છોકરું છૂટી જાય. અમે હરીફાઈ કરતા પાણીનો ગ્લાસ મૂકી દેવાનો ડેશબોર્ડ ઉપર, એવો રોદોય ન આવે. એટલે જેમાં એમાંય પરફે, હું એમાંય મારું નામ હારામાં હારો ડ્રાઈવર ભાઈ. હા, હજી મારે ગાડીમાં કોઈ બેહે નહીં જેવો તેવો. એક વાર બેઠો, બીજી વાર આવે ને કે એમાં બેહાય જ નહીં, ઓલે ધોળા પટ્ટા સીધી લીટી જ દેખાય ભાઈ. મને ઘણા એમ કે યાર ધીમી હાંકતા હો તો, ધીમી હાંકવી હોય તો સકરડો ન રાખીએ. તમે એક તો એટલા કરોડ, એટલા લાખનું રોકાણ કરો અને પછી એ ધીરે હાઠ હાઠ જાય ને, ગીતગીત ગીતગીત નહીં. એ તો પછી જેટલો એમાં મીટર આપ્યું હોય આપણે ખબર પડવી જોઈએ કે આ કંપની કેટલી સુધી હાલી એ કે એમ. બધાએ ન કરાય, જે જેની બ્રેક મારવાની સ્ટાઇલ. ટૂંકમાં કહેવાનો મતલબ, મેં મારી જિંદગીનો સાઇડ કાસ નથી ફોડ્યો હોય એક પણ વાહનનો, કારણ કે સાઇડ કાસ એ ડ્રાઈવરનું નાક છે. જેનો સાઇડ કાસ તૂટ્યો, આ હું તો ખેલાડીઓને કહું, ક્રિકેટના બોલ્ડ થાય હજી ખેલાડી જ ન કહેવાય. ભલે ને આડા ટાટિયા નાખી દે, LBW થઈ જાય, બાકી કાંઈ આપણે ત્રણ ખીતીડાનો આશ વે કે ભલા માણા. હા, હું મારા વિદ્યાર્થીને કહું, હા ભાઈ રમતા હોય તો કહું, બોલ્ડ છો એ તો ગયો, આડા પડી જાય વાહામ ભલે ના ગમ્મદીન, પણ કઈ ત્રણ ખીતીડા પડવા દે એ ફેર ન રહે તો. આ જીવનની સ્ટાઇલ છે એક, એ તો બોલ્ડ થતા જ હોય આમાં બોલર એવા હોય એટલે કઈ, પણ હોય તો બોલર જ ને. હા, એમાં ક્યાં કાળનો ગળો હમણાં ગળ્યો આવવાનો, આડા બેસી જાય કે આવવા દે વાહામાં, ભાઈ આઉટ થઈ જાવ બાકી મારા સ્ટમ્પ. અરે મારું એક એક ઓલું શું કે ચકલું ન પડવા દઉં સાહેબ, એકચ્યુઅલી હું રમતો. પણ વાત એ કરતો કે એક આયલી સુરત જઈને આવી, આખી રાત હાંકવાની, આખો દી ત્યાં કુવાનું પોપડામાં બસુને હેઠે નાખ્યા હોય આસન. હા, કારક કારક વળી ગલુડા હોઈ ગયા હોય, પણ કઈ મજા, એ વાસ જ આવતી. હજી વાત કરું ને તો મને સારું એ જઈએ પડે છે. અને ત્યારે પેથા ભાઈ, અમે ડ્રાઈવર ડ્રાઈવર બધા ભેગા થઈ બપોરે, એટલે ત્યારે તો સુરતમાં બહુ મોટા પોપડા ખાલી હતા, અત્યારે બધું સણાઈ ગયું છે. એ ત્યારે બપોરે શું કરવાનું, હવે 150 રૂપિયા બે રાત ને એક દિના 150 રૂપિયા મળે, જઈને આવીએ ત્યારે 150 રૂપિયા મળે, તો બચાવ કારણ માટે શું કરવું, જમવાના કે થોડાક બચે એવી રીતે કરવું પડે ને. એટલે અમે બપોરે લીંબુ મૂકવાનું મેદાનમાં, અને એ બધાય ડ્રાઈવરો વારા ફરતી, બસ એક હોય એ આગલું વ્હીલ ડાબી સાઈડનું આગલું ટાયર ચડવું ન જોવે લીંબુમાંથી, અને પાછલા જોટાની બેયની વચ્ચેથી લીંબુ નીકળી જવું જો, ડ્રાઈવરને એના ટાયર દેખાવા દો બેઠા બેઠા. અને ઘણીવાર કટોકટથી, ત્યારે તો સિંગલ રોડ, અને એવા પુલ પાસે ફિક્સ કાઢવાની હોય ત્યારે હું કલિન્ડરને કહેતો કે સાંભળી લે, જોટો છે ને એનો એક ટાયર કમ્પ્લીટલી પુલની બહાર છે, જવું જોઈ લઈ શાર આંગળ ઉપર હરુળ હરુળ કરતી નીકળી જતી. આ બધું હું કામ કહું છું, જે વાહનો આકે ને એ થોડુંક આવું ધ્યાન રાખે. હમણાં ઘટના ઘટી ને એટલે વાત છે, નહીંતર ન આંકો. આંકી લેવું છે ને સાઈડ કાપે લે, કોઈ વયો જાય ભાઈ, તું વયો જાય નો વાંધો નથી, પણ વાહન અને પાછા એ આવા હોય ને એને તો કાંઈ થાય જ નહીં. અને અંતે આપણે એમ કે ભગવાને કર્યું, ના ભગવાન તો આપણે એટલે જ કહીએ છીએ કે જે અબજસ લઈ શકે ને એને જ ભગવાન કહેવાય. ઘરનો મોભી કોને કહેવાય, જે અબજસ લઈએ કે એને મોભી કહેવાય. આખી દુનિયાનો અબજસ ભગવાન લે છે, એટલે આપણે એને ભગવાન કહી. ભગવાન કોઈ દાવીને કીધું કે ભાઈ મેં કર્યું નથી ને, તારી આ છે હલવાનો ઘણા જ આ છે પ્લાસ્ટર, આપણે શું જોયું જરા મોટર સાયકલ જો ની ભગવાનની કઈક મરજી એ છે. એટલે ભગવાને કીધું તું કોથળિયું પીને સૂટા છે આગ જેમ, તે તો તું શીટિયું મારતો ધાધો ધાત પીડ્યા પછી તું આમાં ધીરો પીડ્યો ભાઈ. મૂળ મુદ્દો
એટલે આમ મેં કીધું ને આમ થોડા થોડા બધે આમ થોડું મૂક્યું હોય. કઈ વાત કરતો હતો? ટાયર, પછી શેલી જતો મેં નાલિત પાછો વળી ગયો. પછી એ લેશું પછી બીજા પ્રોગ્રામમાં, પણ એ કારણ કે તીએ પૂછ્યું આપ, પણ હું પહેલી વાત કરતો તો લગ્ન નહીં. તાણીમાં લગ્ન થતા એ બળદગાડામાં જાનું જાતી ન્યા પહોંચ્યો ને પછી જાનેલી સીધો ઓલી જાનની ઘટના ઘટી ન્યા વયો ગયો. એ ગાડામાં હેડી હેડીના બધા બેઠા હોય, વળી દરેક ગાડાની અંદર હેડી હેડીની બહેનોય બેઠી હોય, ને એમાં એક ગાડો એવું હોય કે એમાં 70 થી લઈને 80 વર્ષની માવડીઓ બેઠી હોય, એના ગીતે નો ખાલતા હોય. અને કહેવાય ગયો, સાહેબ સંબંધ કેમ થતા ખબર? પંગતમાં પીરવા નીકળે ને એમાં એક મૂકીને બીજો જે બરફીની ડોલ લઈને જતો હોય એ એ કુટુંબનો કુવારો છોકરો હોય, અને પંગતમાં એને ખબર પડી જતી કે આનું વેહવાળ બાકી છે. એટલે જમતા જમતા પૂછતા કે એક ભાઈ કોનો દીકરો ને ફલાણું, એક લગ્નમાં 2-3 જણાના વેહવાળ થઈ જતા. રામ એક નહોતા પણવા ગયા, વાંય જ્યો રામાયણ. એક મહિનો જનક રાજાએ કીધું કે હમણાં રોકાવ અહીંયા, અમારા જનકપુરમાં ઘણી દીકરીઓ છે અને તમારા અયોધ્યામાં જે છોકરા હોય એ બધાને બોલાવી લો, સમૂહ લગ્ન કર્યા તા ડોહાજો. હા, આ કઈ ખોટી વાત ન બાપુ, આ તો હાસી વાત છે. હા, એ પછી તમને રામાયણમાં નહીં ચડે. અને આજની તારીખે બાપુ ખાલી જનકપુરના અને અયોધ્યાના માણસો ખાલી રોડ ઉપર ભેગા થાય ને તોય હજી મજાક કરે, વેવાયો મજાક કરે એવી આજે હજી હજી એવા ને એવા સંબંધ છે. પણ એ પેલા એ જાન જાતી એ ઉતારા દેવાના હોય, ખુરશ્યું કેવ્યું ડબ્બાની માથે રજાઈને આસન લાગી ગયા હોય, હેઠે બે ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત, એની માથે વળી મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલ્યા મુકાઈ ગયું હોય, વરરાજાનો ટીકી વાળો રૂમાલ હોય તોય મોઢું લૂસતો હોય. એમાં પાછું વરરાજાને કહી દીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે કાંઈ બોલવાનું જ નહીં, જે કામ હશે એ અણવર કરશે. એમાં વરરાજા પાછા વાના ખાઈને આવ્યા હોય, અને અમુક વસ્તુ ખાવા તો એના લગ્ન છે એટલે જ મોકો મળ્યો હોય. એમાં પાછો ઉતારો હોય, ત્યાં તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ તો હતા નહીં. એ મોટી ડેલી હોય, ત્યાં ઉતારો દેવાનો હોય, ઢોલી વળી પાછા તમને કોઈ ડેલીની બહાર બેઠા હોય ને ઢોલીએ વળી એક પગ આમ ફીતે ટેકો દીધો હોય ને એક પગ ઢોલની માથે નાખી દીધો હોય ને એમાં વળી પાછા પેથાભાઈ જેવા મોટા માણસો નીકળે ત્યાં વળી કે સાહેબ બાપુને ઘણી કમાતા, વળી વળી કોઈ વળી સિગરેટનો ઘા કરી દે, વળી કોઈ વળી હાજી બીડીઓ આપે, એ વળી બેઠો બેઠો ઢોલી પીતો હોય, પછી ઢોલીને વેવાએ કીધું હોય કે વરરાજાની નીકળે એટલે માંડવા સુધી મોયર વગાડતો આવવાનું છે. એ વાટે એ અણવર એમ કહેવાય ઢોલી બેઠો હોય, એ થોડીક વળી કોથળી પી ગયો હોય, એ બીજા ઢોલીને જોઈએ નીકળીનો જે ધ્યાન બળનો થઈ જાય, ધ્યાનમાં ઘણા પી ગયા હોય. સારું છે અણવર નથી પી જતો. આય બરોબર બધું બેઠું હોય, એમાંય વરરાજા વાનો ખાઈને આવ્યા હોય, ત્યાં ટોયલેટ બાથરૂમ ન હોય, એમાં વરરાજાને આકળી સડે, એમાંય મોઢે ભાર હોય બોલાય નહીં, કેવા શિપટી ભીરા લગ્ન છે. એમાં બિચારાને આકળી સડે એટલે વરરાજો અણવરને કોણી મારે એટલે અણવરને ઈશારો કરે એટલે આ વળી સામો ઈશારો કરે ડબલું ડબલું. એ તો હવે મોકલા ભગવાનની દયા, નહીં તો પ્રસંગ હોય ને પસા પસા નવા ડબલાય લાવતા. હું કઈ ખોટી વાત ના કરતો, આ તો ભૂતકાળની વાત તમને કરું છું. આવી આવી તાણીમાં લે એમ નીકળ્યા છે બધા, તમે ભાગશાળી બટા. એ વળી અણવર કોણી મારે એટલે અણવરને એટલે અણવર વળી પાછા ડબલું ભરી આવે, એ વળી અણવરે ડબલું લીધું હોય ને એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય ને વરરાજાની વળી બગલમાં તલવાર વળી ઠમક 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 નીકળ્યા હોય, જા ડેલ્યે પોગે તા ઢોલી ન્યા મળતા ધમુક ધમુક. એટલે અહીંયા તો માંડવે નથી જાતો. આ બીજી કઈ વાત કરતો હતો? હવે કઈ બીજી વાત બાકી છે?
સરપંચ કઈ વાત બાકી હોય એ અંદર હવા જે ટ્યુબ છે એ શક્તિ છે, વાતી હતી. ટાયર છે એ પુરુષ છે. એક દી ટ્યુબે ટાયર ને કીધું કે 180 ની સ્પીડે જે કાકરા ઉડાડે જાવ ને એ તો અંદર અમે બેઠી હોય એટલે નહીં તો કેદું ના ઢોળાઈ જાવ. ટાયર આવ પાછી જેવી ગાડી એવા ટાયર. ટાયર ને એવી નકશી હોય. તાકાતવાન તાકાતવાન કોણ? તાકે બુલડોઝર. એને અવડા અવડા કાતર્યા તાકાત ખેહી લઈ મૂળ. પછી જેમ જેમ પછી પ્લેન માં જાવ એટલે હાવ લીટી. પ્લેન ના ટાયર ને કઈ કાતર્યા નહીં, ધડ દિલ પડી તો એટલે કીધું કે એ મોટી નકશી વાળા આવ ટાયર અમે અંદર બેઠી હોય એટલે તમે દોડ્યા જાવ રોડ ઉપર. એટલે ટાયરે કીધું સાંભળે હવા હવા ઈ અમે કડક આવરણ રાખીને બહારથી બેઠા એટલે નગર ક્યારે અહીંયા ઢોળાઈ ગયું હોત. એ બે ધડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો. એ કે બા બાપુજી બે હકનારે જો બાકી વૈશમાલે અમી સટકી ગયા તો બે ઢોળાઈ દા હો. આ વાલ ટ્યુબ સાફ કરવાનો પ્રોગ્રામ છે. આ કથા શેની છે? વાલ ટ્યુબમાં અસર થાય. કરોડપતિ બાપ હોય પણ સંતાન એક ઊંધું ડગલું ભરી ગયું હોય તો બાપને બજારમાં હાલેવો ન રહેવા દે. સેલીઓ એની વાલ ટ્યુબ એવી હતી બાપ દીકરાની હવા રાખી છે. શેઠ સગાડે છે ને કારણ કે બે ની ભક્તિનો નીચો ફળ. આપણે કઈક ફળ મળે, ફળ મળે, કયું ફળ? એનું સંતાન એનું ફળ. જો સેલીઓ તેથી ભાગીને વયો ગયો હોત તો ઇતિહાસ ન બન્યો હોત. દેવાજ પોદર મોકલે અને ઉગો આવે પણ જ્યાં સુધી ઉગાને નથી જોતા ત્યાં સુધી દેવાજ પોદરના મનમાં એક ખટકો છે કે આયરાણી સમસ્યા તો ખરા ને મેં રાહ રાખીને રહેજો. વાત કરીને જ્યાં પેટના દીકરાને ઉગાને જોયો ને ત્યાં સાહેબ પાઘડીનું ચોગું ઊંચું થઈ ગયું હતું. સાબાશ, આને મારું ઓઢણું ઊંચું કર્યું છે. અને એ જ છોકરાને પૂછે તારું નામ શું? થાય કે નવ હોરટનો ધણી થાવ નહીં, નવ ગણ છું મારું નામ. છોકરાને ખબર પડી ગઈ હતી સાહેબ કે મારે નવગણ બનીને જવાનું છે, ઉગો નહીં. નિત્રેને ખબર હતી તેગ પડશે. એ તો મારા બાપા થતું થતું તેતર મારું નામ તો ઉગો છે, આખું એઠું પીડ્યું ભડું દિન બટું. પણ મારો કહેવાનો અર્થ તમારી ભક્તિ અને તમારા ભાવનું ફળ કયું? તમારું સંતાન એ તમારું ફળ છે સાહેબ. હે, એટલે મૂળ વાત એટલી છે કે પૈસા કેટલા કમાઈએ, કેટલા ભણાવીએ છોડો, એને સંસ્કાર કેટલા આપી શકીએ. ભલે વૃદ્ધાશ્રમો ગમે એટલા બન્યા પણ અમે સાતી ઠોકીને ગઈ છે સાહેબ કે અમારા ગામડાના રહેનારો માણા એક રોટલા માલી આખું ઘર ખાઈ લેતું હોય પણ કોઈ દી એના માવતને વૃદ્ધાશ્રમે મોકલા એ કોઈ દી દાખલો નથી ભલા માણા. એની માવુને અગાશી માથે લઈ જઈને ધક્કો ન મારે મારા દેશનો માણસ. એ કોકની મા પડતી હોય તો જીલવા ઉભો રહી ગયો હોય ભલા માણા. એ સંસ્કાર હજી સુધી છે અને કાયમને માટે રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રહેશે એનું કારણ એ જ કે જ્યાં સુધી આવા ધર્મના માંડવા પડ્યા હશે ને, જ્યાં સુધી ધર્મના રખોપા કરનાર આવા સંતો બેઠા હશે ત્યાં સુધી મેં કીધું એમ કે આપણા સંસ્કારને કોઈ વાળ વાંકો નહીં કરી શકે. અને એવી એક નાની વાત કહી અને પછી આમાં પછી અંદર હું આવી જાય નક્કી ન હોય નો ગેરંટી. કારણ કે બીજી ઉપાદિત નહી, નો કોઈ ફોન કરે, નો નડે. અને એની હામું જોવો તો મારા બાપ જાણે ભગવાન રાજી થાય એવો અંદર થી રાજી થાય, સ્વાર્થ વગર ના રાજી થાય. એટલે મને ઘણા સમયથી ઓળખું. બે જાવ ઘડે એક તાળી તો મારી જાવ યાર.
અવધિ ગાંડાની વણ જા ગાંડાની પાગલ સર્ચ ગેટ તાજ હોટલ ની હામાં ઉભેલા. એટલે એક ગાંડે કીધું હું વિચાર કરે કે તાજ મેં લઈ લેવી છે. ઓલો કે હું વેસું તો લે ને. બસ જેના મન મોટા એ માણા મોટો. હવે દાખલા તરીકે માની લો કે અહીં આપણે જેટલા બેઠા એ ઘડી કેવું માની લો મુકેશ અંબાણી પહેલી તમે રિલાયન્સ લઈ લીધી, હું ફેર પડવા લઈ જ લીધી એમ માની લો. તો પીડા વધી કે તમે મોજમાં આવ્યા નક્કી, પીડા વધી એ ન થઈ કે હુતા. હે આ રહેમાન કંપની અવડી મોટી સાહેબ, અને એનો એ એ કંપનીનો માલિક એમ કહેતો હોય કે તમને પગે લાગીને કહું, તમારી વસ્તુ તમારી જીવતા તમારા સંતાનો નામે ન કરતા આજની તારીખે એ માણાને ભાડે રહેવું પડે. એવડો માણા સંસ્કાર દેતા ભૂલી ગયા, એકલા પૈસા જ બનાવવામાં રહ્યા હતા એ બની ગયા. નહીં 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 સાહેબ, સંસ્કાર જ કામ આવે છે. અને આપણા કેટલા સંસ્કાર, અગ્નોપવિત સંસ્કાર, બ્રહ્મદેવતા હોય, નામકરણ સંસ્કાર, અને એવા લાડ સંસ્કારો માલી છેલ્લે ભજન શું કરાવે? તમારો અગ્નિ સંસ્કાર સુધારે, આનું નામ ભાઈ ભજન છે. નહીતર એક જણા ઓલા બાળવા ગયા ને તે ત્યાં એક જણો સાનો જ રહી નહીં, આખું ગામ સાનું રહી ગયું, મરનાના પરજા સાની રહી ગઈ. ગામને કીધું ભાઈ હવે આખું ગામ સાનું રહ્યું, ભાઈ તું ક્યાંનો છો અમે ઓળખતા નથી. લેવા દેવા વગીનો હું તળેલે સડ્યો, મૂંગો મે ના ખોદો ભેગો, એવું તેણે નહોતું કીધું. પણ મેં કીધું ને કે આવું મને હવે હું હું જઈ નક્કી નહીં તમારે, તમે પછી કેદી હાથમાં આવો શું ખબર મારા બાપ. એટલે આપણે એવું એવું નથી કેટલા વાગે પૂરું કરવું એ પેથાભાઈ, બરોબર ને? આમાં તો બધું એકચ્યુઅલી આજા કરે. અને આ પેથાભાઈની બેઠા દીકરાને દીકરો ખોળામાં બેઠો, આ આ ચોથી પેઢી આપ આ સદગુરુની સેવામાં ફેલ્યો. અમે ઘણી વાર પપ્પાને કહે કે શું સાઢુ સંતોમાં ઢોળ્યા જાવ ને અમે લેવાનું શું હોય, તો તું રીટા ફાતુરીને ઘીરે ભાઈ હતા બીજું હું તો રીટા ભાદુરી છે કોઈ રીટા ભાદુરી છે એ તાર બાપાને પૂછતો કે નામ ને ખબર હોય તમને ખબર હોય. આ બટા અમારી એડીની વાતો છે બટા મુકા, કારણ કે તે રીટા માસીને ન જોયા હોય. હે હમણાં આપણે કેવો આમ તો કોણ હતું આફ્રિકા વશમાં ગયા ઓલા બેન નહીં, ઓલા કેવા બેન મુમતાજ બેન બિચારા એકલા હાવ ગળી ગયા. મુમતાજ બેન ને આવડા જે ઈવડા મુમતાજ બેન જ તે હા, એ બે ત્રણ કુતરા પાળેલા છે આફ્રિકા જ રહે છે. એ તો મયુર મધવાણીના ઘરે એને પોતાની કેટલી સુગર ફેક્ટરી કાંઈ ઘટે નહીં. પણ શું કરું એકલા એકલા બેસે એ કે ભાઈ દી ન જાતો, હું કહું એવો ડાયરામાં મંજીરા શીખી જાઉં કીધું હું મરે તો હું કાંઈ ખંજરી વાગે બેઠા બેઠા વગાડજો. મેં કીધું નહીં છોડો આમ તો કહેવાનો મતલબ